हेलो एवरीवन, वेलकम टू मीराज किचन। आ वीडियो में हूँ तमने एकदम स्ट्रीट स्टाइल ज भेल बनावता शीखड़ीश। घणी वक्त एवं थतु होय छे के आपणे घरे जे भेल बनावीए छे एटली टेस्टी नथी बनती जे बहार आपणे टेस्ट में लागती होय छे, पण जो तमे आवी रीतना ट्राय करशो तो एकदम बहार जेवी ज भेल बनी अने रेडी थशे अने बधाने बहु ज भावशे। જોઈને જ લાગે છે ને કે સ્ટ્રીટ સ્ટાઇલ બની છે ભેળ, તો ચલો જોઈ લઈએ એની રેસીપી। માટે મેં અત્યારે એક કપ મમરા લઈ લીધા છે, મમરાનો જે ચેવડો આવે છે એ બનાવેલો છે એ લઈ લીધા છે। તમે આમાં સેમ એડ કરેલી હોય તો એ બી ચાલે અને ચવાણું હોય તો એ બી ચાલે। પછી એમાં હાફ કપ જેટલું ચવાણું એડ કરી દઈશ, કેમ કે અત્યારે મમરામાં મેં બીજું કાંઈ એડ નહોતું કરેલું એટલા માટે। સેમ એડ કરી દેશું। બટાકા બાફી લીધા હતા નિમક એડ કરીને, એ 1 ટેબલ સ્પૂન જેટલો એડ કરી દેશું। ચણાને બાફી લીધા હતા નિમક એડ કરીને, એ એડ કરી દેશું 1/4 કપ જેટલા। ડુંગળી ઝીણી કટ કરેલી એડ કરી દેશું, 1 ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું। હવે થોડો આપણે ચાટ મસાલો એડ કરી દેશું, થોડું લાલ મરચું પાવડર એડ કરી દેશું, રેડ ચટણી એડ કરી દેશું, અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, આપ એમાંથી જોઈ શકો ફૂલ રેસીપી રેડ ચટણી માટેની। ગ્રીન ચટણી એડ કરી દેશું 1 ટીસ્પૂન જેટલી, અથવા તો તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો। આની બી લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, એમાંથી જોઈ શકશો ફૂલ રેસીપી। હવે ખજૂર આંબલીની ચટણી એડ કરી દેશું, એ 1 ટેબલ સ્પૂન જેટલી, અથવા તો એઝ પર ધ ટેસ્ટ। એની બી લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો આપ એ રેસીપી જોઈ શકશો એમાંથી। થોડા દાડમના દાણા એડ કરી દેશું, કોથમરી એડ કરી દેશું કટ કરેલી, અને ફાઇનલી લીંબુ। લીંબુ વગર ભેળ અધૂરી છે, તો આપણે એ એડ કરી દેશું, થોડું એવું લીંબુનો રસ એડ કરવાનો છે, અને આને પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે। બહુ જ ફાઇન એવી ભેળ બની અને રેડી થશે તમે આ રીતે કરશો તો। અને બધી ચટણી બનાવવાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, સો ઇઝીલી તમે એ ચટણી બી બનાવી શકશો। અત્યારે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ જ બનાવી છે ભેળ, તો આપણે સ્ટ્રીટ સ્ટાઇલ જ ભેળને બી સર્વ કરીશું। તમે અત્યારે પેપર પ્લેટ આવે છે એ લઈ લીધી છે, અને એમાં આપણે ભેળ સર્વ કરી લઈશું। પરફેક્ટ તમે આવી રીતના બનાવશો તો એક પ્લેટ જેટલી ભેળ બની અને રેડી થશે। હવે ઉપરથી આપણે થોડી એવી સેવ એડ કરી દેશું, થોડી ડુંગળી એડ કરી દેશું, થોડા દાડમના દાણા એડ કરી દેશું। થોડી એવી રેડ ચટણી એડ કરી દેશું, થોડી ગ્રીન ચટણી જેથી કરીને લુક ફાઇન આવે ભેળનો।
फाइनली कोथमरी थी गार्निशिंग करीशुं। तो लागे छे ने जोईने एकदम स्ट्रीट स्टाइल भेळ बहुज फाइन बनशे, तमे आवे थी ट्राय करशो तो। तो आप भी आ रेसिपी ट्राय करजो अने मने कमेंट करी अने जणावजो तमने मारी रेसिपी केवी लागी है। थैंक यू फ्रेंड्स फॉर वॉचिंग माय वीडियो।